ધોરણ છ ગુજરાતી પૂરક વાંચન પ્રકરણ ચાર સાચી વિદ્યા પાછલા વિડીયોમાં આપણે જોઈ ગયા કે પહેલેના સમયમાં વિદ્યાર્થીઓ ભણવા માટે આશ્રમમાં જતા હતા ત્યાં કયા ત્યાં કયા પ્રકારનું જીવન જીવતા હતા અને શું શીખતા હતા અને એમાં આપણે જોઈ ગયા કે આશ્રમનું જીવન સૂત્ર હતું કામ કરતા જાઓ અને કામ શીખતા જાઓ હવે આપણે આ વાર્તામાં આગળ વધીએ તો આવું જ એક આશ્રમ હતું વિશ્વામિત્ર મુનિનો આશ્રમ અને આ વિશ્વામિત્ર એટલે ખૂબ જ જ્ઞાની હતા એમને ત્યાં શિષ્યો પણ તેજસ્વી આવતા ત્યાં વારુણી નામનો એક શિષ્ય હતો ભણવામાં ખૂબ જ હોશિયાર તમારી જેમ સવારે શીખવાડું હોય તે સાંજ સુધીમાં તો એને યાદ રહી જતું કારણ કે આખો દિવસ એ મનમાં એનો જ રટન કર્યા કરતો અને વિચાર કર્યા કરતો હતો ગુરુજીને એ જાત જાતના પ્રશ્ન પૂછતો ગુરુજી એની શંકાઓનું નિરાકરણ કરે અને ગુરુજીને પણ એ ગમતો વારુણીને અધ્યયન ખૂબ ગમતું પરંતુ કામ કરવું ન ગમતું એને કામ કરવામાં મજા ન આવતી કામ કરતી વખતે ભણવાના વિચાર કરતો કામ બાજુએ રહી જતું સાંજ પડે સૌ શિષ્યો કામ વ્યવસ્થિત પતાવીને પાછા ફર્યા હોય પણ વારુણી મોડો જ પડે એનું કામ પણ અધૂરું અને અવ્યવસ્થિત એને કામ કરવાનો કંટાળો જ આવવા માંડ્યો હતો એને થતું હું અહીં ભણવા આવ્યો છું વિદ્વાન થવા આવ્યો છું મારે આવા કામ કરવા શા માટે ક્યારેક બીજો શિષ્ય આગળ તે એવું બોલી જતો આ વાત ગુરુજીના કાને પહોંચી પણ તેઓ તક મળે તેની રાહ જોતા હતા એક દિવસ આ વારુણીને કુવા પર રેટ ચલાવવાનું કામ સોંપ્યું હતું ગુરુજી પોતાના અન્ય શિષ્યો સાથે ગુરુજી પોતાના અન્ય શિષ્યો સાથે ખેતરમાં કામ કરતા હતા વારુણીના મનમાં સવારે ગુરુજીએ શીખવેલું ચાલ્યા કરતું હતું યજ્ઞો વડે દેવોની આરાધના કરવી એ પણ આપણો પહેલો ધર્મ છે પછી ગુરુજીએ શું કહ્યું હતું આમ વિચાર કરતા કરતા વારુણીના હાથ પગ ચાલતા અટકી ગયા રેટ ફરતો બંધ થઈ ગયો એના ઘડામાં પાણી આવતું બંધ થઈ ગયું થાળામાં પાણી રેડાતું અટકી ગયું ત્યાંથી ધોરિયામાં અને ધૂરિયામાંથી ખેતરમાં જતું પાણી પણ બંધ થઈ ગયું ખેતરના કામમાં વિલંબ થયો બધાને કારણની ખબર હતી વારુણીએ જે કામ સોંપાય તેમાં આવું જ થાય ગુરુજીને થયું કે આ સારી તક છે તેઓ ખેતરમાંથી કૂવા તરફ આવ્યા તેમણે જોયું કે વારુણી રેન્ટ પર બેઠેલ છે પણ રેન્ટ ચાલતો નથી એનું ધ્યાન ક્યાંક બીજે જ છે ગુરુજીએ પૂછ્યું વત્સ આ રેન્ટ કેમ અટકી ગયો અને તું શું વિચાર કરે છે વારુણ એકદમ ચોંકી ગયો એણે ગુરુજીને વંદન કર્યા અને પોતાની સ્થિતિ છાવરવા માંડ્યો એ તો એ તો હું જરા તમે ભણાવેલ ઋચા યાદ કરતો હતો એટલે રેન્ટ જરા અટકી ગયો જુઓ આ ફરીથી ચાલ્યો ગુરુજી રોકાઈ જા આ રેન્ટ કૂવા થાળું બરાબર જોઈ લે રેન્ટના ગળા કેવી રીતે ગોઠવાયા છે જોયા ગુરુદેવ એ ગળા ચત્તા થાય તો શું થાય કૂવામાંથી પાણી ન નીકળે ગુરુજી આ રેન્ટ ઓછી મહેનતે કૂવામાંથી પાણી બહાર કાઢે છે આ રેન્ટ થાળું ધોર્યો અને નીકની વ્યવસ્થા શોધી કાઢનાર વ્યક્તિ જ્ઞાની કે અજ્ઞાની ગુરુજીએ પૂછ્યું જ્ઞાની જ કહેવાય ગુરુદેવ આ જ્ઞાન પોતીમાંથી નથી મળતું ભણવાથી નથી મળતું કામ કરતાં કરતાં સૂજે છે કામ કરતા કરતા જેણે બુદ્ધિ લગાડી અને રેન્ટ બનાવ્યો એ પણ જ્ઞાની જ છે પોતે બુદ્ધિપૂર્વકનું કામ કર્યું કુશળતા દાખવી અને બીજાઓને પણ મદદ કરી જે કામથી જ્ઞાન વધે એ પણ વિદ્યા જ છે એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે વત્સ બસ ગુરુજી આ યજ્ઞ એટલે શું એનો જ હું વિચાર કરતો હતો હવે મને સમજાયું હજુ ઘણું બાકી છે સાંજે સંધ્યાવંદન વખતે એની વાત કરીશું એમ કહી ગુરુજી ખેતર તરફ ચાલ્યા ગયા તો વાર્તામાં આપણને ખબર તો પડી કે ગુરુજી વારુણીને કઈ રીતે સમજાવે છે અને એને કામ માટે પ્રેરે છે અને આ સમજણથી વારુણીના હાથ પગ પણ એના કામમાં જોડાયા અને તેનું મન પણ જોડાયું એણે બમણા જોરથી કામ કર્યું હાથ પગ જરા દુખતા હતા પણ મનમાં તો ઘણો ઉત્સાહ હતો હવે સંધ્યાવંદન સમયે ગુરુજીએ શું ઉપદેશ આપ્યો હશે વિચારો તે આપણે આગળના વિડીયોમાં જોઈશું